तो बीजी तरफ राजकोट माटे आजे छोड़ाशे नर्मदाना नीर धोड़ी धजा डेममांथी पाणी छोड़वामां आवशे। सौनी योजना मार्फते छोड़ायेलू पाणी शुक्रवारे आजी डेममां पहोंचशे। वरसाद खेंचाता नर्मदानुं पाणी आपवा राजकोटना मेयर द्वारा मांग कराई हती। संवाददाता मोहित भट्ट वधु माहिती आपी रह्या छे। मोहित, क्यांक राजकोटने पाणीनी कटोकटीना एंधाण हता, परंतु आजे धोळी धजा डेममांथी पाणी छોડવામાં આવશે મેયરની રજૂઆતના પગલે। શિવાની, રાજકોટ શહેરને પીવાના પાણીનું સંકટ છે તે ઊભું થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। કારણ કે આજી અને નિયારી ડેમમાં જે પ્રકારે પાણીનો સ્ત્રોત હતો તે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી, એટલે કે આ મહિનાના અંત સુધી ચાલે તેટલું પાણી હતું, અને તેમાં પણ ડેડ વોટરને બાદ કરવામાં આવ્યું તો 15 દિવસમાં રાજકોટ શહેરમાં પાણીની કટોકટી ઊભી થાય તેવી સ્થિતિ નિર્માણ થયું હતું। તેને પગલે જ રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા અને જે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે અનુસંધાને સૌની યોજના થકી નર્મદાનું પાણી છે તે રાજકોટને ફાળવવામાં આવ્યું છે। 300 QFCFTV પાણી કરતા પણ વધારે પાણી છે તેની ફાળવણી કરવામાં આવી છે, અને આજથી ધોળી ધજા ડેમમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે, જે 3 તારીખે રાજકોટના આજી ડેમ સુધી પહોંચશે। બિલકુલ, તો રાજકોટના આજી ડેમ સુધી આ પાણી પહોંચશે, રાજકોટવાસીઓને નર્મદાનું પાણી મળશે। રાજકોટ શહેરના મેયરે રજૂઆત કરી હતી અને પાણીનું કોઈ સંકટ ન સર્જાય તેના માટે આ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ધોળી ધજા ડેમમાંથી પાણી છોડવામાં આવશે, જેથી પાણીની જે કટોકટી રાજકોટમાં છે તેને નિવારી શકાય।